રવિવારથી જ જોવા મળી હતી। રવિવારે સાંજે ભારે પવન ફૂંકાયો હતો અને જેના પગલે અનેક વિસ્તારોમાં નુકસાન પહોંચ્યું હતું। તાઉતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ ધપી રહ્યો છે અને ભરૂચ જિલ્લામાં તે સોમવારે મોડી રાતે ટકરાશે। જો કે આ વાવાઝોડાની અસર રવિવારથી જ ભરૂચ જિલ્લામાં જોવા મળી હતી। રવિવારે સાંજ બાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો। ભારે પવનના કારણે ભરૂચના અનેક વિસ્તારોમાં છાપરા ઉડી ગયા હતા અને નુકસાન પહોંચ્યું હતું। ભરૂચના ભાગાકોટ વિસ્તારમાં અનેક મકાનોના છાપરા ઉડી ગયા હોવાના અહેવાલો સાંપડ્યા હતા, તો જિલ્લામાં અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશયી થઈ ગયા હતા। જિલ્લામાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વીજ થાંભલા પડી જતા વીજળી દૂલ થઈ ગઈ હતી। વાવાઝોડાનું ટ્રેલર જાણે રવિવારે જ જોવા મળી ગયું હોય તેવી અનુભૂતિ જિલ્લાવાસીઓએ કરી હતી। આ તોફાન આવવાનો એટલે મને કોઈ કીધું નથી કશું પણ, અને અમે કીધું હતું અમે બરોબર એક્સ બરોબર મૂકી દેતા, અમારે અમારી આખી ગલી ઉડી ગઈ બધી છાપરા બધા, હવે અમે મજૂરી માણસ સમય કઈ લાવીને કરીએ બોલો। આત્તા મકાન બનાવે તો ઉધાર પૈસા લઈને આખું છાપરું મારું બધું ઉડી ગયેલું છે ને બધું નુકસાન મારું થઈ ગયેલું છે, બધું થઈ ગયું બધું ને અત્યારે પણ લાગે નહીં કે ફોન આવશે ને પાછો આ થશે કશું પણ આવશે ને પાછો આ થશે, ઘર બધું નુકસાન થઈ ગયું મારું ઘરનું। અમારી ઝોપડપટ્ટીમાં આવું તોફાન આવવાનું તો અમને કશી ખબર નથી, એકદમ તોફાન આવ્યું, હવે મજૂરા માણસ છે આ કોરોનામાં મજૂર અમારી રોજી ઓટલી બી ચાલી ગયેલી છે, અમને કશું મળતું નથી, શેર લાવીને શેર ખાઈએ, મજૂરી કરીએ તો ખાવાનું ખાઈએ, ને કંઈક પાણી પીને હોઈએ, કશું ખાવા પીવાનું નથી, હવે છાપરા અમારે આટલું નુકસાન થયું તો અમે પેટનું કરશું કે પછી ઘરનું કરીશું, આટલું બધું ઉડી ગયું, અમને કોઈ રાહત આપવાવાળું નથી અમને। તાવતી વાવાઝોડાની અસરને પગલે અંકલ